हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आई एम निकिता, योर मैथ्स टीचर। हमणा થોડાક જ દિવસમાં તમારે એક્ઝામ આવી રહી છે, તો તેના માટે સૌથી પહેલા બેસ્ટ ઓફ લક। આખો જ મેથ્સ નો સિલેબસ તમારે ક્લિયર હશે, તો હવે જ્યારે થોડાક જ દિવસો બચેલા હોય છે એક્ઝામ માં, ત્યારે તમારે જેટલા બને તેટલા પેપર સોલ્વ કરવાના હોય છે। અને જો એમાં પણ તમે ગયા વર્ષના બોર્ડ નું એક્ઝામ નું પેપર સોલ્વ કરો, તો તમને આઈડિયા ક્લિયર થાય છે કે કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે અને આપણે કેવી રીતે એના જવાબ લખવાના છે। તો હું આજે તમને 2020 નું પેપર સોલ્વ કરાવવાની છું, કારણ કે એમાં બધો જ સિલેબસ હતો। 2021 ના પેપર માં 70% નો રેશિયો હતો, તેથી ઘણા બધા ચેપ્ટર મિસિંગ હતા। એટલે સૌથી પહેલા આપણે 2020 નું પેપર સોલ્વ કરીએ અને પછી 2021 નું પેપર પણ સોલ્વ હું તમને કરાવીશ। પ્રશ્નને કેવી રીતે લખવાનો છે એ બધું જ સોલ્યુશન હું તમને આ વિડીયોમાં સમજાવીશ। અને પેપર હંમેશા નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ। જ્યારે પણ તમારે કંઈક મિસ્ટેક થઈ હશે, પહેલા સપોઝ હું તમને બેઝિક રૂલ્સ સમજાવી દઉં। જ્યારે પણ તમારે કંઈક મિસ્ટેક થાય, જેમ કે 6 લખાઈ ગયું હોય, લખવાનું હતું 4, તો તમે આવી રીતે કરો છો, ધીસ ઇઝ નોટ લુક ગુડ। હંમેશા જ્યારે ચેકો મારવો હોય ત્યારે સિમ્પલ એક લાઈન એના ઉપર ડ્રો કરી દેવાની છે। બીજું એ હંમેશા ધ્યાન રાખવાનું કે જે વિભાગ તમે સ્ટાર્ટ કર્યો છે એ વિભાગ એના વિભાગમાં જ પૂરો થઈ જવો જોઈએ। પછી વિભાગ એનો પ્રશ્ન નંબર વિભાગ સીમાં જઈને સોલ્વ કરશો, તો એનો માર્ક્સ તમને 0 મળશે। એટલે કોઈ પણ વિભાગ, જે વિભાગ તમારે પહેલા લખવો હોય, એ વિભાગ આખો કમ્પ્લીટ પૂરો કરવાનો છે। બીજું, અને જે પણ આકૃતિ વાળા દાખલા છે, એની આકૃતિ હંમેશા નીટ એન્ડ ક્લીન દોરવાની રહેશે। જેમ કે ચેપ્ટર નંબર ક્ષેત્રફળ વાળાની ચેપ્ટર છે, એની આકૃતિ આવતી હોય તો એને પછી પેન્સિલ થી ને એવી રીતે દોરવાની જરૂર નથી, તમે સિમ્પલ પેન થી દોરીને ઇન્ડિકેશન કરી શકો છો। તો હવે હું તમને સોલ્યુશન સ્ટાર્ટ કરું છું, કઈ રીતે લખવાનું છે હું તમને સમજાવી દઈશ। સૌથી પહેલા આપણે જોઈએ છે વિભાગ એ। વિભાગ એ માં ટોટલ 16 પ્રશ્ન પૂછાય છે, 1 થી 16, અને પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ હોય છે, એટલે ટોટલ 16 માર્ક્સ નો આ પ્રશ્ન હોય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ પ્રશ્નમાં નાની નાની વસ્તુમાંથી માર્ક્સ લેવાના છે, એટલે જરાક પણ ભૂલ કરવાની નહીં। આ પ્રશ્નમાંથી આપણે 16 માર્ક્સ લેવાના છે। પેપર વ્યવસ્થિત હું અહીંયા સોલ્વ કરાવીશ, ક્વેશ્ચન બધા તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ, તમે જોડે પેન અને પેપર લઈને બેસજો, સાથે સાથે ક્વેશ્ચન સોલ્વ કરતા જજો। હું સેમ આનો જવાબ તો આપી શકતે, પણ આવા રિલેટેડ બીજા એક્ઝામ્પલ પૂછાઈ શકે એ પણ અહીંયા હારવાર સોલ્વ કરાવતી જઈશ। એટલે ખાસ વ્યવસ્થિત રીતે આ વિડીયો આખો જોઈ લેજો, અને જો મારી મેથડ પસંદ આવે આખો વિડીયો જોઈને, તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેટલું બને તેટલું તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, કારણ કે આ વિભાગ એ છે, હું વિભાગ બી, વિભાગ સી બધા જ વિભાગ સોલ્વ કરાવીશ, 2021 નું પ્રશ્નપત્ર પણ સોલ્વ કરાવીશ, જેથી હું જ્યારે વિડીયો અપલોડ કરું એટલે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય। આખું પેપર મારી સાથે સોલ્વ કરજો, સોલ્વ કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આઈડિયા પણ આવે છે કે કેવી રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે અને એના જવાબ કેવી રીતે આપણે આપવાના છે। તો ચલો સ્ટુડન્ટ્સ, આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ એ। સો સ્ટુડન્ટ્સ, વિભાગ એ હોય છે, તેમાં પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ હોય છે, 16 પ્રશ્ન હોય છે, આખા પેપરનો ટોટલ સાઇડ ટાઈમ જે હોય છે 3 કલાકનો હોય છે। તો પહેલેથી થોડીક સ્પીડ રાખવાની, જે દાખલો નથી આવડતો એના માટે થોડીક એની જગ્યા સ્પેસ છોડીને નેક્સ્ટ દાખલો કરવાનો છે। પહેલા જેટલા દાખલા તમને આવડે છે એટલા વિભાગ વાઇઝ સંપૂર્ણપણે ગણી નાખવાના છે, અને પછી જે નથી આવડતા અથવા તો થોડાક થોડાક આવડે છે એક્ઝામ્પલમાં મહેનત કરવાની છે। એવું ન બને કે આગળના એક્ઝામ્પલના લીધેથી પાછળનો જે 5 માર્ક્સનો પ્રશ્ન છે એ રહી જાય। એટલા માટે જેટલું આવડે છે એટલું પહેલા લખી લ્યો, ઇનફ જેટલી જગ્યા છે એટલી છોડી દો, અને પછી તમે ફરીથી કરી શકો છો। અને હંમેશા એટલું યાદ રાખવાનું કે એક વિભાગ પૂરો થાય પછી નવો વિભાગ નવા પેજ ઉપર જ ચાલુ કરવાનું, પેપર હંમેશા નીટ એન્ડ ક્લીન લાગે છે, રાઈટ। તો સૌથી પહેલા આપણે અહીંયા સ્ટાર્ટ કરી દઈએ, વિભાગ એ છે જેમાં 16 પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે, 6x - 2x² + 7 નો આલેખ કેવો હશે? તો સૌથી પહેલા જ્યારે આલેખ કેવો હશે એ આપેલું હોય, એટલે હંમેશા ચકાસવાનું કે બહુપદી કઈ છે। તો આમાં જો એકય બહુપદી છે તો સૌથી મોટામાં મોટી ઘાત 2 છે, એટલે કે દ્વિઘાત બહુપદી છે। તો દ્વિઘાત બહુપદી નો હંમેશા ગ્રાફ કેવો હોય? વક્ર, એટલે કે જે વક્ર હોય છે એને આપણે કહેવામાં આવે છે પરવલય। એટલે આનો ગ્રાફ કેવો હશે? પરવલય હશે। બીજું,
જ્યારે એ પણ કહી શકે કે એની કિંમત જોવાની, જો એની કિંમત 0 કરતા મોટી હોય તો ગ્રાફ જે હોય છે એ તમારી ઉપરની બાજુનો પરવલય હોય છે, ઉપરની બાજુ ખુલ્લો પરવલય, અને જો તમારું અને જો તમારી બહુપદીની વેલ્યુ 0 કરતા નાની હોય, જે આ કન્ડિશનમાં છે -2 છે એનો મતલબ 0 કરતા નાની, એ એટલે કોને કહેવાય x ના વર્ગનો સહગુણક, એની વેલ્યુ 0 કરતા નાની છે એટલે આનો જે ગ્રાફ કેવો હશે, નીચેની તરફ ખુલ્લો પરવલય, એટલે કે લાઈક ધીસ. સમજાઈ ગયું? તો આનો જવાબ આવશે નીચેની તરફ ખુલ્લો પરવલય. પરંતુ જો બીજા ક્વેશ્ચન અહીંયા સપોઝ સુરેખ બહુપદી હોત, એટલે કે અહીંયા એક જ ઘાતવાળી બહુપદી હોત, તો એનો ગ્રાફ કેવો મળે તમને? રેખા. સમજાઈ ગયું? આપણે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચનમાં પૂછવામાં આવેલું છે, તમને ઉપર ક્વેશ્ચન ડિસ્પ્લે થતો હશે, શું પૂછવામાં આવેલું છે કે દ્વિઘાત બહુપદી x નો વર્ગ + bx + c = 0 ના બીજ લખો. કન્ડિશન આપી દીધી છે કે b² - 4ac is greater than 0, એનો મતલબ કે 0 કરતા મોટું છે. સૌથી પહેલા આનો જવાબ તો આપી દઈએ, પણ આના રિલેટેડ બીજા કયા ક્વેશ્ચન આવી શકે એનો જવાબ સમજી લ્યો. સપોઝ અહીંયા હોય b² - 4ac = 0, તો આના બીજ કેવા મળે? બે વાસ્તવિક બીજ મળે અને સમાન મળે, બે વાસ્તવિક સમાન બીજ મળે. જો કન્ડિશન આવી હોય b² - 4ac is greater than 0, એટલે કે 0 કરતા મોટી સંખ્યા હોય, તો આના બે વાસ્તવિક ભિન્ન મળે બીજ, રાઈટ? ભિન્ન એટલે અલગ અલગ બીજ મળે. અને જો કન્ડિશન આવી રીતે સેટિસ્ફાય થાય b² - 4ac is less than 0, એટલે આના બીજ મળતા જ નથી, રાઈટ? અલગ અલગ રીતે પૂછી શકે તો મેં કહી દીધું, પણ અહીંયા એવું કીધું છે કે આના બીજ શું હોય, તો તમને ખબર છે આલ્ફા ઇન્ટુ બીટા શું મળશે, એટલે કે બે બીજ મળશે, એક આલ્ફા મળશે એક બીટા મળશે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એસ બી સ્ક્વેર માઇનસ 4 એ સી ડિવાઈડ બાય 2 એ. તમે આવી રીતે લખી શકો છો કે આ કન્ડિશનને બે વાસ્તવિક ભિન્ન શૂન્ય મળશે, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. તો આ છે તમારો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચનમાં આપણને એમસીક્યુ પૂછેલો છે, ચાર વિકલ્પ આપ્યા છે અને એમાંથી એક જવાબ આપવાનો છે. ક્વેશ્ચન તમને શું પૂછવામાં આવેલું છે કે 2k + 1 13 અને 5k - 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કેની વેલ્યુ શોધો. સમાંતર શ્રેણીના ક્રમિક પદો માટે જે ડિફરન્સ હોય છે એ સમાન હોય છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે t2 - t1 is equals to t3 - t2. આનામાંથી આ બાદ કરીએ અને આનામાંથી આ બાદ કરીએ તો જવાબ આવશે સેમ, એટલે આ કન્ડિશન આપણે સોલ્વ કરી લઈએ એટલે આપણને k ની વેલ્યુ મળી જાય છે. બધી વેલ્યુ પુટ કરી દઈએ આપણે અહીંયા. t2 એટલે કે છે 13 - t1 છે 2k + 1, અહીંયા માઇનસ છે એટલે હંમેશા અંદર બ્રેકેટ આપી દેવાનું. 2k + 1 is equals to t3 છે 5k - 3 - t2 આપી દીધું છે 13. સોલ્વ કરીએ અહીંયા, 13 - 2k માઇનસ પ્લસ માઇનસ 1 બરાબર 5k. અહીંયા બંને માઇનસ છે એટલે બંને વચ્ચે સરવાળો થશે 13 ને 3 16, એટલે કે માઇનસ 16. હવે અહીંયા 13 પ્લસ છે, અહીંયા એક માઇનસ છે, એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે બંને વચ્ચે બાદબાકી થાય, 13 માંથી 1 જાય તો 12 અને મોટાની નિશાની એટલે કે પ્લસ 12. માઇનસ 2k બરાબર 5k માઇનસ 16. હવે આજે 12 આ માઇનસ 2k છે એને સામે જવા દઈએ અને 16 ને આ સાઈડ લાવીએ, એટલે કે જે વેરિયેબલ વાળું છે એને એક સાથે કરવાનું અને જે નંબર છે સંખ્યા છે એને એક સાથે લાવવાના. તો આ 12 અહીંયા જ રહેશે, માઇનસ 16 અહીંયા આવ્યા તો પ્લસ 16 બરાબર 5k એના જ જગ્યાએ રહેશે અને માઇનસ 2k આ સાઈડ આવશે એટલે થઈ જશે પ્લસ 2k. સોલ્વ કરીએ, 12 વત્તા 16 કેટલા થશે? 6 ને 2 8 અને 1 ને 1 28, રાઈટ? બરાબર 5k + 2k એટલે થશે 7k. આપણને શું જોઈએ છે? k એટલે k ને કરતા બનાવવાનો, તો 28 જે જગ્યાએ છે તે જ જગ્યાએ રહેશે અને અહીંયા 7k ની સાથે ગુણાકારમાં છે એટલે ગુણાકાર આ સાઈડ આવે તો ભાગાકાર, એટલે કે k બરાબર 7 4 28, એટલે k ની વેલ્યુ મળી ગઈ 4, એટલે કે તમારો આન્સર શું આવશે? k બરાબર 4. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 4 માં આપણને પૂછેલું છે કે નીચેની આકૃતિમાં BC = 20 છે, માપ ખૂણો A 30 આપી દીધેલો છે અને આ તો છે 90 ડિગ્રીનો,
તો આપણે એબી શોધવાનું છે અને એસી શોધવાનું છે. સૌથી પહેલા તમારા હાથમાં જ્યારે સપ્લિમેન્ટરી આવે, હજી ક્વેશ્ચન પેપર ન આવ્યું હોય, ત્યારે તમારા સુપરવાઇઝરને પૂછીને તમારે જે પહેલું સાઈન થીટા ટેન થીટાની વેલ્યુ વાળું કોષ્ટક છે ને, હંમેશા પહેલા પાછળ લખી લેવાનું. કોષ્ટક કઈ રીતે બનાવવું એ જો ના આવડતું હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમને કોષ્ટક આસાનીથી બનાવતા શીખવાડી દઈશ. તો સૌથી પહેલા એ જ કામ કરવાનું, કારણ કે કોષ્ટકમાંથી ઓછામાં ઓછું 2 અથવા તો 3 માર્ક્સથી તમારે જરૂર પડશે જ તે. એટલે સુપરવાઇઝરને કહીને સૌથી પહેલા પાછળના પેજ ઉપર આખું જે કોષ્ટક છે એ લખી લેવાનું. એમાંથી 2-3 માર્ક્સનો, એક તો 1 માર્ક્સમાં કમ્પલસરી જરૂર પડશે અને 1-2 માર્ક્સના દાખલામાં જરૂર પડશે. તો સૌથી પહેલા તમે કોષ્ટક લખી લીધું, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. અહીંયા આપણને આ BC 20 આપી દીધું છે અને AB અને AC શોધવાનું છે. આ માપ ખૂણો 90 નો છે, આ 30 નો છે, તો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એટલે આ કેટલાનો થઈ ગયો? 60 નો. હવે આપણે અહીંયા ઇક્વેશન લખી શકીએ, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ આપેલી છે અને આ શોધવાની છે, એટલે સાબાના છેદમાં પાબા. એટલે આપણે અહીંયા લખીએ tan થીટા, થીટા અહીંયા કેટલું છે? 60 ડિગ્રી છે, એટલે tan 60 બરાબર સાબા. સાબા એટલે કે સામેની બાજુ, જે સામેની બાજુ છે AB, અને પાબા એટલે કે BC. બધા સૂત્રો તો હવે તમને આવડતા જ હશે. tan 60, tan 60 ની વેલ્યુ થાય છે વર્ગમૂળમાં 3, એટલે AB આપણે શોધવાનું છે અને BC આપણને આપી દીધું છે 20. આપણે શું શોધવાનું છે? AB. તો AB ને કરતા બનાવી લઈએ તો આ 20 અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, એટલે કે 20 વર્ગમૂળમાં 3. ચલો પહેલી કિંમત આવી ગઈ. હવે બીજું શું શોધવાનું છે? AC. આ આપણને મળી ગયું 20 વર્ગમૂળમાં 3, તો આ કર્ણ છે. તો એવું કયું સૂત્ર લખી શકે? ત્યાં તો એવું લખવાનું સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ કોનું સૂત્ર છે? સાઈન નું. એટલે આપણે અહીંયા લખીએ સાઈન, આ ખૂણાને લખતું કરીએ છીએ, એટલે સાઈન 60 ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ એટલે કે AB છેદમાં કર્ણ AC. સાઈન 60 ની વેલ્યુ થાય છે વર્ગમૂળ 3/2. તમે કોષ્ટક કરી દેશો એટલે તમને આવડી જશે. બરાબર AB આપણને આપેલું છે 20 વર્ગમૂળમાં 3 અને AC આપણે શોધવાનું છે. ક્રોસ ગુણાકાર કરીએ તો AC બરાબર જે શોધવાનું છે ને અહીંયા લખી લઈએ, ક્રોસ ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર થશે 2 × 20 વર્ગમૂળમાં 3 છેદમાં AC ની સામે જે ગુણાકારમાં હોય સામે જાય તો ભાગાકારમાં. વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ઉડી ગયું એટલે 20 × 2 = 40. AC ની કિંમત મળી ગઈ, એટલે AB આવશે 20 વર્ગમૂળ 3 અને AC આવશે 40, એટલે તમારો આન્સર વિકલ્પ નંબર A. નેક્સ્ટ ક્વેશ્ચન, 5th ક્વેશ્ચન માં પૂછવામાં આવેલું છે બહુલક માઇનસ મધ્યક ઇઝ ઇક્વલ્સ ટુ બ્લેન્ક મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીંયા કઈ કિંમત મૂકીએ? તો આપણી પાસે સૂત્ર એ જ છે કે બહુલક પ્લસ 2 મધ્યક ઇઝ ઇક્વલ્સ ટુ 3 મધ્યસ્થ. પરંતુ અહીંયા આવી રીતે નથી, થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછેલું છે. તો અહીંયા જવાબ શું આવશે? 3. કેમ 3 જવાબ આવશે? કારણ કે તમે આને સોલ્વ કરશો તો તમને આ ઇક્વેશન મળી જશે. હું તમને સોલ્વ કરીને બતાવું. જેમ કે અહીંયા છે બહુલક માઇનસ મધ્યક ઇઝ ઇક્વલ્સ ટુ 3 × મધ્યસ્થ, એટલે કે 3 મધ્યસ્થ થઈ ગયું. અને આ 3 આને પણ આપે, એટલે કે માઇનસ 3 મધ્યક. આ માઇનસ 3 છે એ આ સાઈડ આવશે, એટલે કે બહુલક જે હતું એમ જ રહેશે, માઇનસ જે મધ્યક છે એ પણ એમ રહેશે. અને માઇનસ 3 મધ્યક જ્યારે આ બાજુ આવે એટલે કે શું થઈ જશે? પ્લસ 3 મધ્યક ઇઝ ઇક્વલ્સ ટુ, હવે અહીંયા શું વધ્યું? 3 મધ્યસ્થ, રાઈટ? તો બહુલક આ પ્લસ 3 માંથી એકવાર 1 જાય એટલે શું વધશે? પ્લસ 2 મધ્યક ઇઝ ઇક્વલ્સ ટુ 3 મધ્યસ્થ. સોલ્વ કરીએ એટલે આ ઇક્વેશન મળી ગયું આપણને, જે ઇક્વેશન છે બહુલક પ્લસ 2 મધ્યક ઇઝ ઇક્વલ્સ ટુ 3 મધ્યસ્થ. એટલે આ જે કન્ડિશન છે આ જ ઇક્વેશન બતાવે છે. થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે, એટલે મેં તમને અહીંયા સોલ્વ કરીને બતાવી દીધું કે જો આ ઇક્વેશનને સોલ્વ કરીએ તો આપણું જે સૂત્ર છે એ જ આપણને મળી જાય છે. એટલે અહીંયા જવાબ શું આવશે? 3. નેક્સ્ટ ક્વેશ્ચન, 8th ક્વેશ્ચનમાં આપણને પૂછવામાં આવેલું છે કે આપેલ સમય સંખ્યામાં ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય કે કોનું આમાંથી અનંત અને આવૃત નિરૂપણ મળશે, ત્યારે હંમેશા આપણે છેદને જોવાનો છે. અંશ જે પણ હોય એની આરે આપણે કોઈ લેવા દેવા નથી, છેદને જોવાનો. અને છેદ જે છે એ હંમેશા 2 અને 5, 2 ની પણ ગમે એટલી ઘાત હોય ચાલે અને 5 ની પણ ગમે એટલી ઘાત હોય ચાલે. એનો મતલબ કે 2 અને 5 જ એના ભાગ પડવા પડે, બીજું એક પણ ભાગ હોવો જોઈએ નહીં. જેમ કે આપણે 32 ના ભાગ પાડીએ તો આપણને ખબર છે 32 એટલે કે 2 × 2 × 2 × 2 × 2
2 2 4 4 2 8 8 2 16 16 2 32 આપણે 160 ના ભાગ પાડીએ તો હું તમને અહીંયા ભાગ પાડીને બતાવી દઉં. સપોઝ 160 ના ભાગ પાડીએ તો 2 ની હારે કરીએ તો 80 2 160, એની પછી 40 2 80, 20 2 40, 10 2 20, અને 5 2 10, અને 5 1 5, એટલે કે બધા ભાગ 2 અને 5 માં જ આવ્યા, એટલે આ પણ જવાબ આવશે નહીં. નેક્સ્ટ જોઈએ આપણે ડી 64 વાળો. તો સૌથી પહેલા આપણે અહીંયા 64 ના ભાગ પાડીને જોઈએ તો 64 એટલે કે 2 ની હારે થશે 32 2 64, પછી તો 32 છે એટલે કે બધા આવે, જેટલા ભાગ આવશે કેટલી વાર આવશે, 2 × 2 × એટલે કે 2 5 વાર, અને પાછું એને 2 હજી ગુણી નાખે એટલે 32 2 64, એટલે અહીંયા બધા જે છે એ 2 આવશે અને 2 ની 6 ઘાત એટલે કે 2 6 વાર આવશે, એટલે આ પણ જવાબ એનો આવશે નહીં. તો હવે એક જ બચ્યું એટલે કે આ એનો શું થયો જવાબ. જ્યારે તમે આના આવી રીતે ફેક્ટર પાડશો એટલે આ જે છે એ 2 અને 5 માં નહીં આવે, આનો હજી એક ફેક્ટર આવશે 3. જો 3 આવી ગયો, 2 અને 5 સિવાય કોઈ પણ વસ્તુ અહીંયા આવે એટલે એનો જવાબ છે, એનું સ્વરૂપ અનંત અને આવૃત મળે છે, એટલે આનો જવાબ છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7 થી આપણને ખાલી જગ્યા પૂછવામાં આવેલી છે. તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો કે હવે આપણે ખાલી જગ્યાનો જવાબ આપવાનો છે. શું પૂછવામાં આવેલું છે? 23 35 અને 46 નો લસાઅ ખાલી જગ્યા થાય, આ ત્રણેય સંખ્યાનો લસાઅ લેવાનો છે. તો લસાઅ લેવા માટે ત્રણેય સંખ્યાને આપણે સાથે લખી લઈએ. સૌથી પહેલા 23 35 અને 46, રાઈટ? સૌથી પહેલા શરૂઆત 2 થી કરવાની, પણ 3 સંખ્યામાંથી એક પણ સંખ્યાના જો 2 વડે ભાગ ચાલતા હોય તો ચલાવવાના, નકર 3 જોડે કરવાનું. તો 23 ના 2 વડે ભાગ ન ચાલે, 35 ના પણ ન ચાલે, પણ 46 ના ચાલે છે, એટલે આપણે અહીંયા લખી લેવાનું 23 2 46. આ બંનેના નથી ચાલ્યા એટલે સંખ્યાને સેમ જે હોય એમ જ લખી લેવાની. હવે 2 વડે એક પણ સંખ્યાનો નથી ચાલતો તો જોવાનું શું 3 વડે ચાલે છે. તો 3 વડે પણ એક પણ સંખ્યાનો ભાગ નથી ચાલતો તો 5 વડે 35 નો ભાગ ચાલે છે, એટલે અહીંયા લખી લેવાનું 7 5 35. ફરીથી અહીંયા 23 અહીંયા 23. હવે બધી સંખ્યા મૂળ સંખ્યા આવી ગઈ એટલે કે પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં એ નથી આવતી, એટલે હવે અહીંયા લખી લઈએ 7 1 7, અને અહીંયા ફરીથી 23 23 આવશે, અને 23 1 23, એટલે આનો લસાઅ મળી ગયો 2 × 5 × 7 × 23. જ્યારે તમે આ બધી સંખ્યાનો ગુણાકાર કરશો એટલે આનો જવાબ આવશે 16 10 1610. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8. નેક્સ્ટ 8 નંબરની ખાલી જગ્યામાં પૂછવામાં આવેલું છે જે 13x + 19y = 90 અને 19x + 13y = 70, બે આપણને આપી દીધેલું છે. તો આપણને પૂછ્યું છે કે x + y શોધો. તો આ બે સમીકરણ આપણને આપી દીધા છે અને x + y શોધવાનું છે. તો આ બંને સમીકરણનો સરવાળો કરી દેવાનો, અને અહીંયા જો x - y પૂછ્યું હોય તો આ બંને સમીકરણની બાદબાકી કરી દેવાની. તો અહીંયા પ્લસ છે એટલે બંને સમીકરણનો આપણે સરવાળો કરી દઈએ. 19 + 13 તમારા થશે 32x પ્લસ 19 + 13y એટલે કે 32y ઇઝ ઇક્વલ્સ ટુ 90 + 70 થશે તમારા 160. હવે અહીંયા બંનેમાં 32 છે એટલે 32 ને કોમન કાઢી લઈએ એટલે 32x + y ઇઝ ઇક્વલ્સ ટુ 160. આ 32 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે, એટલે કે x + y = 160/32, અને 32 5 160 થાય, એટલે કે x + y = 5. કિંમત મળી ગઈ. મારે તમને સમજાવવું છું એટલે સ્ટેપ વાઇઝ સમજાવું છું, તમે ડાયરેક્ટ આ સ્ટેપ સ્કીપ કરીને ડાયરેક્ટ ભાગાકાર કરીને લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચનમાં પૂછવામાં આવેલું છે કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે અને તેમના 2 પુત્ર છે, બંને પુત્રની ઉંમરનો સરવાળો y વર્ષ આપી દીધો છે, એટલે કે બંને પુત્રનો સરવાળો થઈને y વર્ષ છે. તો 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો એટલે કે આજથી 5 વર્ષ પછી ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો પપ્પા અત્યારે x વર્ષના છે તો 5 વર્ષ પછી પપ્પાની ઉંમર કેટલી થઈ જશે? x + 5. બીજું, બંને છોકરા થઈને અત્યારે y વર્ષના છે એટલે કે પછી 5 વર્ષ પછી 2 છોકરા છે એટલે 2 વાર 5 એડ થશે, કારણ કે 2 છોકરાની 5 5 વર્ષની ઉંમર અહીંયા એડ કરવાની રહેશે. અહીંયા છે x એટલે x આવશે, પ્લસ y આવશે, અને પ્લસ 5 + 5 + 5 એટલે કે અહીંયા આવશે 15, એટલે જવાબ તમારો શું આવશે? x + y = 15. અહીંયા મેં કેમ 2 વાર 5 લીધું? કારણ કે ટોટલ 2 પુત્ર છે, ખાલી 5 લેવી તો એક જ છોકરાની 5 વર્ષ વધી, બંને છોકરાની 5 વર્ષ વધારવાની છે, એટલે કે 5 + 5. સમજાઈ ગયું? નેક્સ્ટ જોઈએ, 10th માં પૂછેલું છે q − 6, 7 એટલે કે x આમ પર છે -6 અને 7 છે, અને r છે -2, 3 ને જોડતા રેખાખંડનો, એટલે કે q અને r એક રેખાખંડ છે. અહીંયા આપણે લખી લઈએ q અને અહીંયા r, બંને પોઈન્ટ આપી દીધેલા છે.
આર ને રેડ આ જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ આપણને આપેલું છે અહીંયા એ m કોમા m ના છેદમાં 2 કોમા 5 તો આપણે m ની કિંમત શોધવાની છે આપણને ખબર જ છે કે જ્યારે પણ મધ્ય બિંદુ હોય એટલે કે આ જે x આમ છે એ કઈ રીતે આવે આનો x આમ પ્લસ આનો x આમ કરવાનું અને છેદમાં કરવાનું હોય છે 2 તો સૌથી પહેલા સૂત્ર પ્રમાણે આનું જે આપણે x આમ શોધવું હોય તો અહીંયા એનો x આમ શું આપેલો છે m ના છેદમાં 2 બરાબર એની કિંમત કોના જેટલી આવે તો q ના x આમ એટલે કે -6 અને r નું x આમ એટલે કે -2 जो साइन बराबर एक ना छेद मां 3 होय एटले के साइन ए नी किंमत आपी दीधी छे तो 9 cot स्क्वायर a प्लस 9 नी किंमत शोधो આ જે છે એ આવી રીતે પણ થાય છે કે ઇક્વેશનમાં અહીંયા a લઈ લ્યો અને અહીંયા 1 ના છેદમાં 3 સાબા અને પાબા વાળું ઇક્વેશન કરીને પણ થાય છે પણ થોડી આ મેથડ છે એ લેન્ધી થઈ જાય છે એટલે ડાયરેક્ટ આપણે અહીંયા ઇક્વેશન ઉપરથી કરીએ તો સૌથી પહેલા આ આપણને આપેલું છે બંનેમાં સામાન્ય નીકળે છે શું 9 તો અહીંયા 9 ને કોમન કાઢી લેવાના એટલે હવે અહીંયા શું વધ્યું cot² a + 1 રાઈટ cot 1 + cot² a કોનું ઇક્વેશન છે તો cot² a + 1 ઇક્વેશન છે cosec² a ओके हवे 9 cosec स्क्वायर a એટલે કે 1 ના છેદમાં sin स्क्वायर a થીટા હોય અહીંયા a છે તો a લખવાનું એનો મતલબ કે sin નું ઉલટું કરી નાખે તો હું આવી જાય cosec એટલે 1 ના છેદમાં 3 છે તો છેદ અંશમાં જશે અંશ છેદમાં જશે એટલે કે 1 ના છેદમાં sin स्क्वायर a થઈ જશે 3 પણ વર્ગ આવશે કારણ કે અહીંયા સ્ક્વેર છે અને અહીંયા ખાલી સાઈન છે એટલે અહીંયા આવશે 3 અથવા તો એવી રીતે યાદ રાખો કે 1 ના છેદમાં 3 ને છેદનો છેદ ક્યાં વહી જાય અંશમાં એટલે 3 અને અહીંયા ખાલી સાઈન છે અને અહીંયા સ્ક્વેર છે એટલે એનો વર્ગ કરવાનો રહેશે 9 ગુણ્યા 3 નો વર્ગ થશે 9 એટલે કે 9 ને 2 81 એટલે કે આની કિંમત શું આવશે 81 ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો એનો મતલબ એક વર્તુળ આપણને આપેલું છે અને એની જે ત્રિજ્યા છે એ કેટલી છે 8 સેન્ટીમીટર અને આપણે ચોરસ છે આ વર્તુળની અંદર એક શું છે ચોરસ અને આ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે એનો મતલબ એક જો આપણને બાજુ મળી જાય તો ક્ષેત્રફળ મળી જાય 8 છે તો અહીંયા બીજી ત્રિજ્યા છે આ પણ કેટલું થશે 8 સેન્ટીમીટર અને હંમેશા ચોરસથી બનતો જે ખૂણો હોય કેટલા ડિગ્રીનો બને 90 ડિગ્રીનો તો અહીંયા આપણે પાયથાગોરસનો થિયરમ એપ્લાય કરી શકીએ કર્ણનો વર્ગ એટલે કે સપોઝ અહીંયા નામ આપી દઈએ a b અને આ છે o તો કર્ણનો અહીંયા કર્ણ કયો થયો a b એટલે કે a b નો વર્ગ એટલે a b મળે એટલે ચોરસની બાજુ મળી ગઈ a b નો વર્ગ બરાબર this one એટલે 8 નો વર્ગ પ્લસ આ વાળી બાજુ એટલે કે 8 નો વર્ગ 64 પ્લસ 8 નો વર્ગ 64 તો 64 પ્લસ 64 કેટલા થશે 4 ને 4 8 અને 6 ને 6 12 128 a b નો વર્ગ આપણો જવાબ આવી ગયો કેમ કારણ કે a b મળી ગયું અને જ્યારે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે ક્ષેત્રફળનું સૂત્ર થાય છે બાજુનો વર્ગ એટલે કે અહીંયા બાજુ a b છે તો a b જે મળે એનો વર્ગ કરવાનો તો ઓલરેડી આપણને આ સ્ટેપ અહીંયા જ મળી ગયું a b ના વર્ગના ફોર્મમાં જ મળી ગયું એટલે આનો જવાબ શું આવશે 128 સેન્ટીમીટર સ્ક્વેર યુનિટ લખવો હંમેશા પેપરમાં જરૂરી છે જો આ પાછળનો એકમ ન લખો તો તમારો અડધો માર્ક્સ કપાઈ જાય છે ક્ષેત્રફળ છે અહીંયા સેન્ટીમીટર છે એટલે અહીં સેન્ટીમીટર રહેશે અને ક્ષેત્રફળનો યુનિટ વર્ગના ફોર્મમાં આવે છે એટલે કે 128 સેન્ટીમીટરનો વર્ગ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 13મા ક્વેશ્ચનમાં આપણને પૂછવામાં આવેલું છે કે બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 64 ના છેદમાં 27 છે એટલે કે 64 પ્રપોઝન 27 એટલે કે છેદમાં થાય રાઈટ તો બે ગોળાનો ઘનફળ એટલે કે બે ગોળા હશે અને એનો રેશિયો આપી દીધો છે એટલે ઉપરમાં લખવાનું પહેલા ગોળાનું ઘનફળનું સૂત્ર અને છેદમાં લખવાનું નીચેના ગોળાનું ઘનફળનું સૂત્ર સૂત્ર ઉપરથી 1 માર્ક્સનો ક્વેશ્ચન આન્સર જરૂર આવશે એટલે ચેપ્ટરના બધા જ સૂત્રો તમને આવડવા પડે ગોળાના ઘનફળનું સૂત્ર છે 4 ના છેદમાં 3 પાઈ આર ઘન છેદમાં 4 ના છેદમાં 3 પાઈ અહીંયા ત્રિજ્યા એક ગોળાની આર લીધી છે તો અહીંયા બીજા ગોળાની હું કેપિટલ આર લઈ લઉં છું
आर नो घन बराबर आपने आपी दीधुं छे 64/27 छेद उड़ाड़िए 4/3 4/3 उड़ी गयु ऊपर नीचे पाई पाई उड़ी गयु तो अहीं शुं वध्युं छे आर नो घन छेद मां आर नो घन इज इक्वल्स टू 64/27 आ बाजू घन छे घन सामे जाय एटले घनमूल थई जाय छे अने अहीं घनमूल काढ़ी लईए तो 64 कोनुं घनमूल छे 4 અને 27 કોનું ઘનમૂળ છે 3 નું એટલે બંને ગોળાની ત્રિજ્યા મળી ગઈ ત્રિજ્યા મળી ગઈ તો હવે આપણે ક્ષેત્રફળ આસાનીથી શોધી શકીએ છીએ ક્ષેત્રફળનું સૂત્ર છે ગોળાનું 4 pi r square 4 ઉડાડી દઈએ pi pi પણ ઉડાડી દઈએ અહીંયા જે આ ગોળાનો r છે કેટલો છે 4 એનો શું લેવાનો છે વર્ગ છેદમાં આ જે ગોળો છે એનો શું છે 3 ત્રિજ્યા એટલે અહીંયા 3 નો વર્ગ લેવાનો 4 નો વર્ગ થશે 16 અને છેદમાં 3 નો વર્ગ થશે 9 એટલે આનો રેશિયો આવશે 16:9 આ છે આન્સર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછાય છે એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને પૂછાય છે એટલે આ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ સમજાઈ ગયું હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે નેક્સ્ટ 14મો ક્વેશ્ચન છે 14માં ક્વેશ્ચનમાં આપણે હવેથી ખરા ખોટાનો જવાબ આપવાનો છે તો સૌથી પહેલા તમને પૂછેલું છે કે વર્તુળના સ્પર્શકમાં એટલે કે આ એક વર્તુળ છે અને વર્તુળનો સ્પર્શક હંમેશા અહીંયાથી સ્પર્શ થાય છે તો વર્તુળના સ્પર્શકમાં ક્વેશ્ચન છે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી એટલે આ જે છે વર્તુળના સ્પર્શકનું શું છે સ્પર્શ બિંદુ તો સ્પર્શ બિંદુ પર દોરેલો લંબ લંબ કોને કહેવાય કે હંમેશા લંબ તેને કહેવાય જે હંમેશા 90 ડિગ્રીનો ખૂણો બનાવે રાઈટ તો વર્તુળના સ્પર્શકમાંથી અહીંયા સ્પર્શ બિંદુએ દોરેલો લંબ એટલે અહીંયાથી આપણે લંબ એક દોરીએ 90 ડિગ્રીનો ખૂણો બનવો પડે એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર લાઈન તો પૂછ્યું છે કે સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો અહીંયા ખબર પડી ગઈ આ શું છે વિધાન ટ્રુ અહીંયા દેખાઈ ગયું સ્પર્શકમાંથી દોરેલો લંબ ક્યાંથી પસાર થયો વર્તુળના કેન્દ્રમાંથી એટલે આનો જવાબ આવશે ટ્રુ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 15મા ક્વેશ્ચનમાં આપણને પૂછવામાં આવેલું છે જો કોઈ એક ઘટના A ની સંભાવના P ઓફ A હોય તો P ઓફ A બાર ઇઝ ઓલવેઝ લેસ ધેન P ઓફ A તો ઇક્વેશન આપણને ખબર જ છે એટલે આ સૂત્ર શું થઈ જાય છે ફોલ્સ આ જે છે સૂત્રમાં આપેલું છે એટલે આ વિધાન તમારું શું બની જાય ફોલ્સ એટલે કે વિધાન છે ખોટું નેક્સ્ટ આપણે જોઈએ 16 નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવેલું છે 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે વિધાન સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે અહીંયા કેલ્ક્યુલેશનની સાથે હું બતાવું આ 2020 એટલે કે લીપ યર રાઈટ તો 2020ની સાલમાં ટોટલ કેટલા દિવસો હશે 366 દિવસ તો આ 366 ને જ્યારે આપણે 7 વડે ભાંગીએ કેમ 7 વડે ભાંગવાનું છે કારણ કે અઠવાડિયાના દિવસ આવે એક અઠવાડિયામાં એક વાર સોમવાર આવે તો 366 ને આપણે 7 વડે ભાંગીએ તો અહીંયા થશે 7 5 35 અને 1 6 7 2 14 શેષ કેટલી વધી 2 એનો મતલબ 52 વાર આખા વર્ષમાં 52 વાર તો સોમવાર આવ્યા જ હશે એ નક્કી જ છે તો હવે સંભાવના કેટલી રહી 2 દિવસ વધ્યા 2 દિવસમાં સોમવાર હોય અને બીજા દિવસ પણ હોય છે એટલે આની સંભાવના કેટલી થાય 2/7 અઠવાડિયાના 7 દિવસ એટલે કે 2/7 પણ આપણે કીધું છે 3/7 એટલે આ વિધાન શું થઈ ગયું ખોટું ફોલ્સ રાઈટ અહીંયા જે તમારો વિભાગ A છે એક એક માર્ક્સના પ્રશ્નનો એ કમ્પ્લીટ થાય છે હવે આપણે જોઈશું વિભાગ B જે 2 માર્ક્સના દાખલામાં પૂછાય છે એમાં હું વ્યવસ્થિત અને ક્લિયર રીતે શીખવાડીશ કે એક સ્ટેપ પછી કઈ રીતે બીજું સ્ટેપ્સ લખવાનું અને કઈ રીતે દાખલાને બધા જ ગણવાના છે આખો વિભાગ B સોલ્વ કરાવીશ પણ એના માટે જો તમને આ મેથડ પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો